જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ આગામી ચોમાસું કેવું જશે અને વર્ષ કેવું રહેશે એ વિશે વર્ષા વિજ્ઞાન મંડળ કે જે આપણા જ્ઞાનો છે, ખાસ કરીને સૂર્યમંડળના ગ્રહો, નક્ષત્રો, હવા, પવન, પક્ષીઓના અવાજો, વાદળોની સ્થિતિ, અમુક તિથિની સ્થિતિ, આ બધાના આધારે જે વરસાદના પૂર્વાનુમાન કરેલા હોય, પૂર્વાનુમાનની આગાહીકારોને આજે મીટિંગ કરવામાં આવી છે અને જુદા જુદા આગાહીકારો પોતાની વાતને રજૂ કરશે. લગભગ 50 જેવા આગાહીકારો પોતાની વાત આજે રજૂ કરનાર છે. મોટાભાગના આગાહીકારોનું અને તારણો એવા નીકળે છે કે સામાન્ય રીતે જેના ખૂબ સારા આગાહી પડી છે ગયા 2-3 વર્ષના અનુભવથી, કે જે પ્રવીણભાઈ વોરા કરીને છે, કે જેની આગાહી મોટાભાગે ખૂબ સારી સાચી પડેલી છે અને એને આજે પણ સાલ ઉઘાડીને સન્માન કરવામાં આવ્યું. એવા જ બીજા પાનસુરિયા છે, એમની આગાહી પણ સારી પડી હતી. અને ત્રીજા જીડી ગુંડાલિયા, એમની આગાહી પણ ખૂબ સારી સૌરાષ્ટ્રના 4 જણ માટે પડી હતી. આમ આવા જે આગાહીકારો છે એને આજે સન્માનવામાં તો આવ્યા જ, પણ સાથે સાથે બીજા આગાહીકારો આજે પોતાની વાત લઈને જે આવ્યા છે એનું એ વાત પ્રસ્તુત કરશે. કયા ધોરણોના આધારે એમણે આગાહી કરી છે એ વિશે વાત કરશે અને એની આગાહીના કારણો શું છે, જૂનમાં ક્યારે વરસાદ પડશે, જુલાઈમાં કેવો પડશે અને આખો વર્ષ કેવું રહેશે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષ 12-14ની રહેશે એવું 2-3 આગાહીકારો કે જેની વધુ પડતી આગાહી સાચી પડી છે એનું અનુમાન અત્યારે એવું છે. અને આ આપણા અનુમાનને જે કંઈ સાચું થશે એના સાથે સરખાવશું અને એ રીતે જોવા જઈએ તો આ જે 2-3-4 આગાહીકારોની જે મેં વાત કરી એ લોકોની આગાહીઓ 70-75% જેટલી ખરી પડે, પણ ઘણા આગાહીકારોની આગાહીઓ 50-55% જેવી તો સાચી પડેલી જ છે. એનો અર્થ કે એમનું જે આ આપણું પૌરાણિક જ્ઞાન છે એ પૌરાણિક જ્ઞાનને આપણે જો બળ આપીએ તો એમાં વિશેષ કરી અને આપણે મેળવી શકીએ છીએ. અત્યારના જે આધુનિક વિજ્ઞાનના જમાનાની અંદર કમ્પ્યુટરના આધારે જે અમેરિકા આપતું હોય કે બીજા દેશો જે પશ્ચિમના છે જે આગાહીઓ આપે છે, અને એની સાથે આપણે જો પૌરાણિક જ્ઞાનને આપણે સમન્વય કરીએ તો આ જ્ઞાનનો પણ વિકાસ થાય અને આ જ્ઞાન આપણા દેશનું જ્ઞાન છે, આપણા શાસ્ત્રોમાં આપેલું જ્ઞાન છે, આપણા ઋષિ મુનિઓએ આપેલું જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે જીવંત રાખી શકીએ. અને એ આશયથી આ 24 વર્ષથી કરવામાં આવે છે. આજે 24મું વર્ષ છે, આવતીકાલે 25મા વર્ષે એની સિલ્વર જ્યુબિલી ઉજવવાનું પણ અમે નક્કી કર્યું છે અને એ કમિટી બનાવશું. એ કમિટી એ આગામી વર્ષની 25મું વર્ષ કેવી રીતે ઉજવવું, શું કરવું, એની કાર્યવાહી કરવી એ વિશે વિશેષ કરીને ચર્ચા કરશે. આજરોજ આગાહીકારોની જે પોતાના કોઈ પૌરાણિક જ્ઞાનથી જે આગાહી કરી છે, ચાહે ભટલી વાક્ય હોય, ચાહે નક્ષત્ર હોય, ચાહે ગ્રહ હોય, ચાહે સૂર્યની દિશા હોય, ચાહે વાદળોની સ્થિતિ હોય, પક્ષીઓના અવાજ હોય, આ વિશેષ બધીના સમન્વય કરી અને આજે પોતાની વાત રજૂ કરવાના છે.